हेलो स्टूडेंट आज तमने इंग्लिश सब्जेक्ट सीखीस इंग्लिश में आपणे अल्फाबेट अने आफ्टर नंबर सीखीस राइट द अल्फाबेट अल्फाबेट नंबर ए ए फॉर एप्पल बी बी फॉर बॉल C for cat. D for dog. E for elephant. F for fish. G for goat. H for house. I for ice cream. J for jug. K for kite. L for lion. M for monkey. N for nose. O for orange. P for parrot. Q for queen. R for rabbit. S for sun. T for tiger. U for umbrella. V for well. W for watch. X for Christmas tree. Y for yarn. Z for zebra. A to Z alphabet. Kya alphabet? Kya alphabet kya capital alphabet. Kya alphabet kya capital alphabet. A to Z. Alphabet તમારે ત્રણ જ લીટીમાં લખવાના છે. અલ્ફાબેટમાં ત્રણ લીટીનો જ ઉપયોગ કરવાનો છે. રેડ બ્લુ આ ત્રણ લીટીનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે જોઈશું આફ્ટર અલ્ફાબેટ. પાછળના અલ્ફાબેટ હવે જુઓ પછી એ ત્યાં ખાલી જગ્યા આપી સ્પેસ આપેલું છે ત્યાં શું આવશે એ આપણે જોઈશું A. પછી કયો અલ્ફાબેટ આવશે B. ત્યાં શું આવશે B. A for apple. પછી શું આવશે after B. A after
પછી કયો અલ્પવિરામ આવશે આપણે જોઈશું તો એ બી સી પછી ડી સી આફ્ટર ડી કયો અલ્પવિરામ આવશે ડી તો ડી આપણે ક્યાં લખવાનો છે અહીંયા સી પછી ડી સી પછી ડી સી આફ્ટર ડી E, E for elephant. E पची, कर्द अल्पविराम से, E after, A, B, E, B, E, F. E after, F. ये आपने क्या नाम किसी वो? नहीं E after, F. We I for ice cream. આઈ પછી શું આવશે કયો અલ્પવિરામ કહેવાય આઈ ત્યાર પછી કયો અલ્પવિરામ આવશે જી એચ આઈ જે આઈ પછી જે આઈ આફ્ટર જે કયો અલ્પવિરામ આવ્યો જે તો જે આપણે ક્યાં લખીશું અહીંયા આઈ આફ્ટર જે આઈ આફ્ટર જે K for kite. K for kite. K પછી કયો અલ્પવિરામ આવશે G H I J K F. K after L. કયો અલ્પવિરામ આવ્યો L. આપણે શું લખવાનું અહીંયા L. K after L. M for monkey. તો M પછી કયો અલ્પવિરામ આવશે મેં જોઈશું M for monkey. M for nose. M after N. કયો અલ્પવિરામ આવશે N. M after N. M after N. કયો અલ્પવિરામ આવશે N. O for orange. O પછી કયો અલ્પવિરામ આવશે આપણે જોઈશું M N O O after P. O પછી કયો અલ્પવિરામ છે P. તો P આપણે ક્યાં લખવાનું છે અહીંયા O after P. O after P. Q after તો Q પછી કયો અલ્પવિરામ આવશે આપણે જોઈશું M N O P Q R. Q after R. તો આ આપણે ક્યાં લખવાનું છે અહીંયા Q after R. Q after R. કયો અલ્પવિરામ આવશે Q પછી R. S. S for sun. તો S પછી કયો અલ્પવિરામ આવશે આપણે જોઈશું S પછી T. S after T. તો અહીંયા કયો અલ્પવિરામ લખવાનો છે આપણે T. S after T. કયો અલ્પવિરામ આવશે T. U for umbrella. U પછી કયો અલ્પવિરામ આવશે આપણે જોઈશું S T U V. U after V. કયો અલ્પવિરામ આવશે V. તો V આપણે ક્યાં લખીશું અહીંયા U after V. U after V.
W after W પછી કયો આલ્ફાબેટ આવશે આપણે જોઈશું S T U V W X W after X કયો આલ્ફાબેટ આવશે W પછી X X આપણે ક્યાં લખીશું અહીંયા W after X W પછી X Y Y પછી કયો આલ્ફાબેટ આવશે Y Z Y after Z Z ક્યાં લખીશું અહીંયા Y પછી Z Y પછી Z તો કયા આલ્ફાબેટ કહેવાય આફ્ટર આલ્ફાબેટ કયા આલ્ફાબેટ કહેવાય આફ્ટર આલ્ફાબેટ થેન્ક યુ